નમસ્તે, કેમ છો મિત્રો? પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતે ઇંગ્લેન્ડને લડવા માટે 150 કરોડ રૂપિયા આપ્યા હતા, અને આપણને તો આપણી મરજી વિરુદ્ધ જ જોડી દેવામાં આવ્યા હતા, કેમકે આપણે તો ગુલામ હતા. પણ આપણા નેતાઓએ 150 કરોડ રૂપિયા આપવાની સહમતિ દર્શાવી જ હશે, અને એમને એવી આશા હશે કે આવા કપરા સમયે આપણે જો ઇંગ્લેન્ડને મદદ કરીશું તો આપણને કદાચ વિશ્વયુદ્ધ પતે પછી આપણને આઝાદી મળે. પણ એવું થયું નહીં, આપણને મળ્યું શું? જલિયાવાલા બાગનો હત્યાકાંડ. તો એ 150 કરોડ રૂપિયા આપ્યા, અને એ સમયે 150 કરોડ 1914માં એટલે કેટલી મોટી રકમ. એના ઉપર એક પુસ્તક લખાણું, ઇંગ્લેન્ડનું હિન્દ તરફનું કરજ. એ પુસ્તક લખ્યું આપણા લાલા લજપત રાય, પંજાબ કેસરી. હવે લાલા લજપત રાયનો જન્મ 28 જાન્યુઆરી 1865માં લુધિયાણા જિલ્લાનું એક જગરાવ ગામ કરીને ત્યાં થયો. ત્યાં જગરાવ ગામમાં એક રલુમલ કરીને વણિક રહે, એમના પુત્ર રાધાકિશન. હવે રાધાકિશનના લગ્ન જે છે એ ગુલાબદેવી સાથે કરવામાં આવ્યા હતા, અને ગુલાબદેવી અને રાધાકિશનનો પુત્ર એટલે આપણા લાલા લજપતરાય. લાલા લજપતરાયનું ત્યાં અભ્યાસ પૂરો થયો ત્યારબાદ એમને લાહોર મોકલવામાં આવ્યા, અને ત્યાં એમને આ રાધાકિશનના એક મિત્ર હતા જેનું નામ હતું શિવનારાયણ અગ્નિહોત્રી. એ શિવનારાયણ અગ્નિહોત્રી હતા ને, એ પાછા બ્રહ્મ સમાજમાં માનતા હતા. બ્રહ્મ સમાજ એટલે જેની સ્થાપના રાજા રામ મોહન રાયે કરી. આપણે રાજા રામ મોહન રાયની આત્મકથાનો પણ એક વિડીયો બનાવશું, જે આ ક્રાંતિ કથાઓ પૂર્ણ થાય પછી બનાવશું. તો આજે ક્રાંતિ કથા 9માં લાલા લજપતરાય વિશે વાત કરવી છે. આ પુસ્તક લખ્યું છે જીતેન્દ્ર પટેલે. તો લાલા લજપતરાય લાહોર ગયા, કોલેજ કરી. સૌપ્રથમ તો આપણે સંવંત 2077નો આ પહેલો વિડીયો છે, એટલે આપણે સૌને નવા વર્ષની શુભકામનાઓ. નવું વર્ષ આપણા સૌ માટે જ્ઞાનદાયક રહે એવી ભગવાનને પ્રાર્થના. તો લાલા લજપતરાય કોલેજ કરવા જાય છે, ત્યાં એમને શિવનારાયણ અગ્નિહોત્રી મદદ કરે છે, માર્ગદર્શન આપે છે, અને બ્રહ્મ સમાજમાં માનતા હોય છે, એટલે આમની પણ વિચારસરણી થોડી બ્રહ્મ સમાજ તરફ જાય છે. પણ બીજા એક એમના એક પ્રોફેસર હોય છે ઉસ્તાદ મોહમ્મદ, એમની અસર પણ આમના પર લાલાજી પર પડે છે. એ પણ એમને માર્ગદર્શન સારું એવું આપતા હોય છે, અને એમના બે પુસ્તકો હોય છે ઉસ્તાદ મોહમ્મદના, એક રસુમે હિંદ અને બીજું કાસસ હિંદ. હવે આ કાસસ હિંદમાં મુઘલ સલ્તનતની અને રાજપૂતોની જે પણ લડાઈઓ થઈ, એમાં રાજપૂતોની જે બહાદુરીપૂર્વકનું જે પણ કામો હતા એ બધાનું વર્ણન આમાં કાસસ હિંદમાં સરસ કર્યું હતું, એટલે લાલાજીને એ વાંચવામાં ખૂબ રસ પડતો. પછી એમના બીજા મિત્રો કોલેજમાં બે બન્યા, હંસરાજ અને ગુરુદત્ત. આ ત્રણ મિત્રો બની અને આજની ત્રિપુટી કહેવાતી. તો એ સમયે રાષ્ટ્રવાદની વાતો કરવી, એના વિશેનું વાંચન કરવું એમને ખૂબ ગમતું, અને પાછા હંસરાજ અને ગુરુદત્ત બંને આર્ય સમાજમાં માનતા. હવે આર્ય સમાજની સ્થાપના તો 1875માં એ આપણે અગાઉ બધું જાણી લીધું છે. તો ગુરુદત્ત અને હંસરાજ એ અને ત્રીજા લાલાજી એ ત્રણે થઈ અને એક નવી કોલેજ બનાવવી એવો વિચાર કર્યો, અને આર્ય સમાજના જે વિચારો છે એનો ફેલાવો કરવો, રાષ્ટ્રવાદનો ફેલાવો કરવો એવી એક, અને પાછું અંગ્રેજી ભાષાની પણ વાત કરવી, એમ આવો એક વિચાર સાથે એક સંસ્થા સ્થાપવાનો વિચાર કર્યો. હવે જે કોલેજ ભણતા હતા એ આવા સંકુલ સ્થાપવાનો વિચાર કરે, એટલે એમના વિચારો કેટલા અદ્ભુત હશે. ચોથા એમની સાથે એક મહાત્મા મુનશીરામ કરીને પણ જોડાયા, જે સ્વામી શ્રદ્ધાનંદ તરીકે પાછળથી ઓળખાયા. અને આ ચારેય ભેગા થઈ અને DAV એટલે દયાનંદ એંગ્લો વૈદિક કોલેજ એવી એક સ્કૂલ અને કોલેજની સ્થાપના કરી. હવે અત્યારે પણ એની ઘણી બધી સંસ્થાઓ અને સંકુલો અત્યારે પણ ભારતમાં છે. પછી પાછળથી જે સ્વામી શ્રદ્ધાનંદ હતા એ અલગ પડી ગયા, કેમ કે એમને લાગ્યું કે આમાં વૈદિક કરતાં અંગ્રેજીને વધારે મહત્વ અપાય છે, એટલે વિચારો ભળ્યા નહીં, અને એ અલગ પોતે કાંગણીમાં એમનો આશ્રમ બનાવે છે. કોલેજ પત્યા બાદ લાલાજી મુખ્તારી નામની એક નાની વકીલાતની પરીક્ષા આપે છે. એ સમયે વકીલો વધારે મળતા નહોતા, એટલે આવી મુખ્તારી નામની પરીક્ષા આપી અને આવા નાના નાના વકીલો પણ ઊભા કરવામાં આવતા અને એ બધી કામગીરી કરતા. ત્યારબાદ આ દયાનંદ સરસ્વતીનું નિધન થઈ જાય છે, અને એ સમયે આ હંસરાજ અને
लालाजी नक्की करे छे के एमना विचारों ने नो प्रसार करवा माटे आपणे बे सामायिको शुरू करवा, कई कई भाषा में करवा, तो नक्की कर्यु के अंग्रेजी अने उर्दू। तो अंग्रेजी में आर्यावर्त अने उर्दू में देशोपकारक आ बने सामायिको शुरू कर्या, पण घणा चाल्या नहीं, पण एमने ख्याल आवी गयो के आपणे हिंदी में करवा जेवा हता, एटले आ सामायिको बंद थई गया। पछी एमनी थोड़ी आर्थिक परिस्थिति लालाजीनी नबळी पड़ी एटले पोते हरियाणा हिसारमां आवी अने वकीलात शुरू करी। हवे हिसारमां ए समय कोंग्रेसना एक कार्यकर्ता हता भीमजीभाई, अने भीमजीभाई लालाजीना संपर्कमां आवे छे अने एमने ख्याल आवे छे के आ आ व्यक्तिना विचारो अने एमनी वाणी, टूंकमां एमनुं वक्तव्य, आ बधानो सारो एवो प्रभाव भीमजीभाईने लागे छे। एटले भीमजीभाई एमने कहे छे के कोंग्रेसमां तमे आवो, અને લાલાજી એ સમયે કોંગ્રેસમાં જોડાય છે। કોંગ્રેસમાં પ્રયાગ અને મુંબઈનું અધિવેશન થાય છે, એમાં પણ ખૂબ ઉત્સાહથી ભાગ લે છે। ત્યારબાદ પોતે વિદેશ પ્રવાસ પણ લાલાજી કરે છે, ગોખલે સાથે, ત્યાં ગોપાલકૃષ્ણ ગોખલે સાથે ઇંગ્લેન્ડ જાય છે, અને ત્યાંથી પછી પાછા એક પંજાબના દીવાનો છે એમની સાથે અમેરિકા પહોંચી જાય છે, અને અમેરિકામાં પણ સા બધા ભારતીયોને મળે છે સાથે। આ એમનો પ્રથમ પ્રવાસ હતો। ફરી પાછા આવે છે અને હવે આ સમય દરમિયાન બંગભંગનું આંદોલન થાય છે 1905માં, આપણે સૌ જાણીએ છીએ, એમાં લાલ બાલ પાલ ત્રણની ત્રિપુટી થાય છે ટૂંકમાં। અને એ બંગભંગની સાથે પંજાબમાં એક કિસાન આંદોલન ચાલતું હોય છે। જાણવા જેવી વાત એ છે કે કિસાન આંદોલન એ સમયે લાયલપુરમાં વધારે જોર પકડ્યું હતું, અને લાયલપુરમાં એની આગેવાની કરતા હતા સરદાર અજીતસિંહ। હવે આ કોણ? ભગતસિંહના કાકા। અને સરદાર અજીતસિંહે લાહોરમાં ભારત માતા સોસાયટીની પણ સ્થાપના કરેલી, એટલે આ સમયે લાલા લાજપતરાય પણ એમની સાથે હતા। હવે અંગ્રેજોએ આ બંનેની ધરપકડ કરી, કોની? લાલા લાજપતરાયની અને અજીતસિંહની, અને એમને બર્માની માંડલેની જેલમાં મૂકી દેવામાં આવ્યા। તમે વિચાર કરો, સ્પેશિયલ ટ્રેનમાં એક અલગ ડબ્બામાં અને એક અલગ માત્ર બે જ કેદીઓને લઈ જવામાં આવ્યા, અને વર્ષો સુધી એમને પણ ખ્યાલ ના આવ્યો કે ભાઈ અજીતસિંહ પણ અહીં જ છે। પછી ધીમે ધીમે એમની ત્યાં તબિયત લથડે છે, અને માંડલેની જેલમાં જે યાતનાઓ ભોગવે છે એનું પણ ઘણું સારું આમાં વર્ણન છે કે બહુ તકલીફો પડે છે। એ આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે ઓહો કેટલું, અને એ આવ્યા પછી પણ આટલું કામ કરવું એ બહુ અઘરું હોય છે। એટલે પણ પછી ત્યાં તબિયત ખરાબ થાય છે, અને એટલી બધી તબિયત લથડે છે કે અંગ્રેજોને પછી ડર લાગે છે કદાચ અહીં જ મૃત્યુ પામે, એના કરતાં પરત મોકલી દે, એટલે ફરી પાછા એમનું છુટકારો થાય છે। આ છુટકારામાં સ્વામી શ્રદ્ધાનંદે પણ ખૂબ આખા દેશવ્યાપી આંદોલનો કરેલા હોય છે, એટલે એમણે પણ એમને સહાય કરી હોય છે કે લાલાજીને છોડો। ત્યારબાદ સુરતનું અધિવેશન થાય છે, અને એમાં જહાલવાદ અને મવાડવાદ બે અલગ પડે છે। એનું કારણ એ હોય છે કે એ સમયે ફિરોઝ શાહ મહેતાએ રાસબિહારી ઘોષને કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જાહેર કરી દીધા હોય છે પહેલેથી, અને પછી લોકમાન્ય ટિળક એનો વિરોધ કરે છે, કેમ કે એમ લોકમાન્ય ટિળકની ઈચ્છા એવી હોય છે કે લાલા લાજપતરાય કોંગ્રેસના પ્રમુખ બને, પણ પછી એ બંને છૂટા પડે છે। પણ અંગ્રેજો જે છે એ જે નરમ વલણવાળા હોય છે એમને એમના પર ફોકસ કરે છે, અને એમને જ માન્યતા આપે છે। પછી આ બધા ક્રાંતિવાળા જે બધા હોય છે એ બધા અલગ પડી જાય છે। પછી 1909માં ફરી પાછા સુધારાઓ આવે છે, દર 10 વર્ષે સુધારાઓ આવતા। 1909માં આવ્યા જે પેલું મોરલે મિન્ટો સુધારા તરીકે ઓળખાય, ત્યારબાદ 1919માં આવ્યા જેમાં ચેમ્સ ગ્યુ કરીને એનો જે મેઇન હતો એ હતો, એટલે એ રીતે સુધારાઓ આવતા। મોરલે મિન્ટો સુધારા હતા એમાં મુસ્લિમોને અલગ પ્રતિનિધિ મંડળ આપવામાં આવ્યું, એટલે અંગ્રેજોએ આ બંગભંગ આંદોલન થયું એના પછી આ બીજો પ્રયાસ હતો જેમાં હિન્દુ મુસ્લિમને અલગ પાડવાનો ટૂંકમાં એક વિચાર એમણે રોપ્યો, એટલે એનો ખૂબ વિરોધ થયો। દિલ્હીના ચાંદની ચોકમાં પણ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો, પછી લાહોરમાં પણ બોમ્બ ફૂટ્યા, એટલે આ બધું થયું અને ખૂબ વિરોધ થયો, પણ એની કાંઈ ખાસ સરકારને કાંઈ અસર થઈ નહીં, એણે તો એનું કામ કરી નાખ્યું। પછી 1913માં એક અહીંથી લંડન એક આપણું ભારતનું પ્રતિનિધિ મંડળ ત્યાં જાય છે, અને ત્યાંની જનતાને અહીંની હાલત બતાવવાની ટૂંકમાં પ્રયાસ કરે છે। તો
એમાં એ પ્રતિનિધિ મંડળમાં મોહમ્મદ અલી ઝીણા હોય છે અને બીજા એક બિહારના કૃષ્ણ સહાય હોય છે, એમની સાથે લાલાજીને પણ એમનું પણ નામ સૂચવવામાં આવે છે. કેમકે આમ એક વખત એ અગાઉ લંડન જઈ આવ્યા હતા આ રીતે, એટલે એ અનુભવી હતા. આમ તો એ કોંગ્રેસ સાથે આમ તો છૂટા પડી ગયા હતા, પણ છતાં અનુભવી વ્યક્તિ તરીકે એમનું નામ સૂચવવામાં આવ્યું. પણ જોકે ત્યારે લાહોરમાં ઓલો બોમ્બ કેસ ચાલતો હતો અને એમાં જે બોમ્બ કેસમાં બે આરોપી એવા હતા કે જે લાલા લાજપત રાયના મિત્ર હંસરાજના પુત્ર હતા. હંસરાજના પુત્ર હતા, એમનું નામ હતું બાલમુકુંદ અને બીજા વ્યક્તિનું નામ હું ભૂલી ગયો, પણ એ બાલમુકુંદને એમાં ફાંસી થાય છે. હવે આ કેસ લડવા માટે તેઓ ત્યાં રોકાયા હોય છે અને તે ત્યાં જતા નથી, પણ આનો ચુકાદો પણ ફાંસીનો આવે છે. એટલે લાલાજીને ખૂબ દુઃખ થાય છે અને પછી એ તરત પાછા ઇંગ્લેન્ડ જાય છે. પણ ઇંગ્લેન્ડ ગયા પછી લાલાજીના કોઈ પણ જે સૂચનો હોય છે એ માન્ય રાખવામાં આવતા નથી, એટલે ત્યાંથી એ અમેરિકા જતા રહે છે. અને આ દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ થાય છે અને પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતને જોડી દેવામાં આવે છે, જેનો લાલાજી ખૂબ વિરોધ કરે છે, પણ એ વિરોધનો તો કોઈ અર્થ હોતો જ નથી. અને અમેરિકામાં લાલા લાજપત રાય એ સમયે જે કામ કરે છે એ ખૂબ અગત્યનું હોય છે. એ સમયે ઇન્ડિયા હોમ રૂલ લીગ નામની ત્યાં સંસ્થા સ્થાપે છે, હોમ રૂલ લીગ ઓફ અમેરિકા. અને ત્યાં કેલિફોર્નિયાના સમુદ્ર કિનારે આપણા શીખ લોકો વહાણવટાની બહુ પ્રવૃત્તિ કરતા, અને એ જે લોકો હતા એમાં દેશદાઝ ખૂબ હતી, એટલે ત્યાં એ આ સંસ્થાની સ્થાપના કરે અને પછી યંગ ઇન્ડિયા નામનું સામાયિક શરૂ કરે છે. પછી યંગ ઇન્ડિયા ગાંધીજીએ પણ શરૂ કરેલું, પણ આ 1918ની વાત છે. તો એ ત્યાં એમની સહાય લઈ અને એ પ્રવૃત્તિ કરે છે. હવે એ સમય દરમિયાન અહીંથી એની બેસન્ટ અને લોકમાન્ય ટિળક એમને $50,000 એમને ખ્યાલ હોય છે આ બંને લોકોને કે લાલાજી જે ત્યાં કામ કરે છે એમને આર્થિક તકલીફ થવાની છે, એટલે અહીંથી $50,000 એ સમયે કેટલી મોટી રકમ એ ત્યાં એમને મોકલે છે. તેઓ અમેરિકામાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એવો ત્યાંના લોકો ઉપર એક ગ્રંથ પણ લખે છે. અને પછી ત્યાંથી એ સમય દરમિયાન એમને એમ થાય છે કે હવે અમેરિકાથી થોડા અલગ પડી અને એ જાપાન જાય છે. હવે જાપાનમાં એ સમયે ત્યાંના શહેનશાહ મિકાડો એનો એક સન્માન સમારોહ હોય છે, એમાં પણ આમને લાલા લાજપત રાયને અધ્યક્ષ તરીકેનું સ્થાન મળે છે. એટલે આપણે સમજીએ કે એ સમયે એમનું સન્માન અથવા એમનો જે મોભો હશે એ કેટલો મોટો હશે. એટલે જાપાનમાં પણ એમનું સારું એવું માન જળવાય છે, પણ પછી જાપાન ફરી પાછું મિત્રો રાષ્ટ્ર સાથે જોડાય છે. એટલે એ મિત્ર રાષ્ટ્ર સાથે પ્રથમ વિશ્વમાં જોડાય, એટલે વળી પાછા એ અમેરિકા પરત લાલાજી જાય છે. અને પછી પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થાય છે એટલે અને જલિયાવાલા બાગનો હત્યાકાંડ થાય છે, એટલે પછી લાલાજીથી રહેવાતું નથી કે હવે ભારત જ જવું છે. અને પછી એ જલિયાવાલા બાગની મુલાકાત લે છે, ત્યાં રાષ્ટ્રીય સ્મારક બનાવવા માટે લાલા લાજપત રાય ખૂબ મહેનત કરે છે, ફંડ ભેગું કરે છે, પંજાબ નેશનલ બેંકની સ્થાપના કરે છે. આ એક માહિતી રહી જાય તો પંજાબ નેશનલ બેંક જે અત્યારે પણ છે એની સ્થાપના લાલા લાજપત રાયે કરેલી. ત્યારબાદ 1920માં કલકત્તામાં કોંગ્રેસનું અધિવેશન ભરાય છે અને એના અધ્યક્ષ તરીકે લાલાજીને રાખવામાં આવે છે. તો એના પછી મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ એ અલગ પક્ષ બનાવે છે, સ્વરાજ પક્ષ. હવે સ્વરાજ પક્ષમાં લાલાજીને ખેંચે છે કે તમે આમાં જોડાઓ અને લાલાજી એની સાથે જોડાઈ જાય છે. લાલાજી એની સાથે જોડાઈ જાય છે પણ મોતીલાલને અને લાલાજીના વિચારો મળતા નથી, એટલે ચૂંટણી તો તેઓ જીતે છે પણ એના પછી તરત જ એ છૂટા પડી જાય છે. અને પછી મદન મોહન માલવિયા સાથે લાલા લાજપત રાય એક સ્વતંત્ર પાર્ટીની રચના કરે છે અને એ ખૂબ ચૂંટણીઓ એ સમયે જીતે છે. હવે આ સમય દરમિયાન જીનીવામાં પણ એક મજૂર સંગઠન હતું, એણે લાલાજીને ત્યાં અધ્યક્ષ તરીકે એક સંમેલન યોજ્યું અને અધ્યક્ષ તરીકે એમને ત્યાં બોલાવવામાં આવ્યા. પછી સાયમન કમિશન આવે છે. સાયમન કમિશન છે એ લાલાજીના જીવનનું સૌથી જે છેલ્લું અને ખરાબ પાસું આપણે કહીએ તો એની એક વાત છે કે સાયમન કમિશનના 7 સભ્યો હોય છે. એ 7 સભ્યોની જાહેરાત દિલ્હીમાં વાઇસરોય કરવાના હોય છે, એટલે બધા નેતાઓને ત્યાં બોલાવવામાં આવે છે કે તમે આવો આપણે અહીં જાહેરાત કરશું. એટલે બંધ બાળ એ બધાને ત્યાં
બોલાવવામાં આવે છે અને એ સાત નામોની જાહેરાત કરવામાં આવે છે, જેમાં એક પણ ભારતીય હોતા નથી. એટલે ગાંધીજી ગુસ્સે ભરાય છે. ગાંધીજી એમ કહે છે કે આ ખાલી સાત નામોની જાહેરાત, તો તમે અમને પત્ર લખી નાખે તો પણ ચાલે, તો આ આ ક્યાં જરૂર હતી. પણ હકીકતમાં વાઇસરોયને ડર હતો કે આ સીધું જનતા સામે રાખવું, એના પહેલાં આ આ લોકો સામે રાખવું વધુ યોગ્ય રહેશે. આપણે ખ્યાલ આવે, પણ એ બધા એનો વિરોધ કરે છે, પણ લાલાજીનો ઉગ્ર વિરોધ હોય છે. 2 ફેબ્રુઆરી 1928 રોજ એ સાયમન કમિશન પહેલી વખત મુંબઈમાં આવ્યું. ત્યારબાદ એ લખનઉ ગયું, પછી લાહોર ગયું. લાહોરમાં પહેલી વખત ગયું ત્યારે લાલાજી નહોતા, અને પછી બીજી વખત જ્યારે ગયું ત્યારે લાલાજી એનો ઉગ્ર વિરોધ કર્યો. અને સૌથી આગળ ટૂંકમાં એ સાયમન ગો બેક એની જે રેલી હતી એનું પ્રતિનિધિત્વ કરતા હતા. અને સોન્ડર્સ નામના કેપ્ટને લાલાજી ઉપર લાકડીઓથી હુમલો કર્યો અને એમાં લાલાજી ઘાયલ થયા. અને 17 નવેમ્બર 1928 રોજ એમનું, ડૉક્ટર ધર્મવીર હતા એની હોસ્પિટલ હતી, એમાં એમનું મૃત્યુ થાય છે. આ હતા આપણા લાલાજી.